સ્ટેનલી કોહન હર્બર્ટ બોયર આગળ જિનેટિક એન્જિનિયરિંગમાં વપરાતી રાસાયણિક કાતર રાસાયણિક કાતર એટલે આપણે જેનો કાપવા માટે ઉપયોગ કરીશું લીગેજ અથવા તો લાઈગેજ એને જોડવા માટે એને ગમ એવું કહેવામાં મોલેક્યુલર ગમ એવું કહેવાય પોલિમરેજીસ એવું નથી આવવાનું એન્ડોન્યુક્લિયેજિસ બરાબર કે જેને આપણે આણ્વીય કાતર તરીકે ઓળખવામાં આવે છે અને એમાંથી આપણે એન્ડો ન્યુક્લિયસ કે જે ન્યુક્લિયસ ની અંદર આવશે એક્ઝો ને એન્ડો એમાં એન્ડો આપણે ઉપયોગ કરવામાં આવે છે આરડીએનએ ટેકનોલોજી કોણે વિકસાવી બરાબર આરડીએનએ ટેકનોલોજી પુનઃસંયોજિત ટેકનોલોજી જે વિકસાવી પુરાના દ્વારા બેટસન અને દ્રવિસ દ્વારા વોટસન દ્વારા કે કોહન અને બોયર હર્બર્ટ બોયર અને કોહન દ્વારા સાચા વિધાન આપણે અહીંયા પસંદ કરવાના છે એમસીક્યુ ની અંદર સાચા વિધાન પ્લાઝમિડનો વાહક તરીકે ઉપયોગ કરીને વિદેશી ડીએનએ ના ટુકડાને યજમાન સજીવની અંદર શું કરવામાં આવે છે આપણે મોકલવામાં આવે છે તો પ્લાઝમિડ નો આપણે વાહક તરીકે ઉપયોગ કરી અને વિદેશી ડીએનએ ને યજમાનમાં મોકલીએ સાચું છે ડીએનએ લાઇગેજ ઉત્સેચક ડીએનએ અણુના કપાયેલા ભાગ ઉપર કામ કરશે અને એને જોડવાનું કામ કરે આ પણ સાચું છે ઈ કોલા અને સાલમોની એકબીજા સાથે સંબંધ નથી ખોટું ભાઈ આપણે જે નિર્માણ કર્યું એમાં સંબંધ આવ્યો છે કોઈ ટેમ્પલેટ એક સરખી અનેક નકલો એટલે કે ક્લોનિંગ સાચું થશે એટલે ફક્ત પહેલું બીજું અને જે ચોથું છે એ કેવું થવાનું છે સાચું અહીંયા થવાનું છે તો જવાબ એ આવશે એટલે બી જવાબ આવશે સૌપ્રથમ પ્રથમ શોધાયેલો જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એ કયો છે બાયોટેકનોલોજીમાં વપરાતા વિવિધ રિસ્ટ્રિક્સન ઉત્સેજકો કેટલી બેક્ટેરિયલ જાતોની અંદરથી મેળવવામાં આવેલા છે કેટલી બેક્ટેરિયાની જાતો આપણને આપેલી છે બસો વીસ બસ્સો ત્રીસ બસો ચાલીસ કે બસો પચાસ બસો ત્રીસ કેટલી આપી છે બસો છે બેક્ટેરિયાની જાતિનો ક્રમ તો હા રૂમનમાં આપણે એક બે એવું દર્શાવીએ તો રૂમનમાં આપણે જે એક બે ત્રણ એવું લખેલું હોય આપણને શું દર્શાવે કયા નંબરનો ઉત્સેચક મેળવ્યો છે આપણને દર્શાવે છે પેલી ક્રમ એટલે કહીએ છીએ દિશામાં અવરોધક શૃંખલા પરસ્પર સમાન દિશામાં તો કે શું આવશે પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખી શૃંખલા પાંચ પ્રાઇમ થી ત્રણ ડેશ એટલે પાંચ ડેસ થી ત્રણ ડેશ ત્રણ ડેશ થી પાંચ ડેસ લખાણ એનું સરખું હોય છેડાઓનું નિર્માણ થાય છે જો એન્ડોન્યુક્લિય અણુને વાહકને વિષમ રીતે ખાચોનું નિર્માણ થાય એ રીતે કાપે છે જેના પરિણામે કેવા છેડાનું નિર્માણ થાય છે ચીપકુ છેડા અને બંધ બેસી શકે એવા ચીપુ છેડાનું નિર્માણ થાય ઈચ્છિત ડીએનએ ની નકલોની સંખ્યાનું નિયંત્રણ કરતા વાહક ડીએનએ નો ભાગ કયા નામે આપણે ઓળખાય છે જે નકલો નિર્માણ થવાની એ નકલોની સંખ્યાનું નિયંત્રણ પણ આપણે કોણ કરે છે ભાઈ પીવીઆર ત્રણસો માં આપણે ભણી ગયા ઓઆરઆઈ નો ભાગ કોણ આવશે ઓઆરઆઈ નો ભાગ સ્વયંજનનની ઉત્પત્તિ ઉત્પત્તિ કેટલી નકલોનું નિર્માણ થવાનું એનું નિયંત્રણ પણ સ્વયંજનની ઉત્પત્તિનો ભાગ કરે છે વાહક અપરિવર્તન ઘટકોના વિલોપન માટે કોણ જવાબદાર છે અપરિવર્તનીયના વિલોપન માટે કોણ જવાબદાર છે અપરિવર્તન દૂર કરશે જ્યારે પરિવર્તનની વૃદ્ધિ કરે તો એના માટે કોણ જવાબદાર વર્ણરેખક લખ્યું એટલે ગુજરાતી ગુજરાતી અહીંયા એનું થશે પસંદગીમાન રેખક શું થશે પસંદગીમાન રેખક એને આપણે કહીશું પસંદગીમાન રેખક એટલે બી વર્ણિકાર પસંદગીમાન રેખક તરીકે કયું અસંગત છે એમ્પિસિલિન છે પસંદગીમાં રેખક તરીકે ટેટ્રાસાયક્લ બીટાડીન બીટાડીન આવશે નહીં એટલે અસંગત થશે બરાબર આ કેવું થવાનું છે અસંગત થવાનું છે આગળ જ્યારે કેરામાઇસીન તો આવવાનું છે TBR ત્રણસો બાવીસ એ કયા સજીવમાંથી અલગ કરેલ પ્લાઝમિક ડીએનએ છે TBR ત્રણસો બાવીસ કોની અંદરથી થી ભાઈ આપણે અલગ કર્યું તો વાયરસ પ્રજીવ બેક્ટેરિયા કે ઇસ્ટ તો ઈ કોલાય આવશે ને ભાઈ ઈ કોલાય બેક્ટેરિયા છે આગળ PST1 રિસ્ટ્રિક્શન ઉત્સેચક ઉપયોગ દ્વારા નિર્મિત પુનઃ સંયોજિત ડીએનએ ને કેવા માધ્યમ પર ઉછેરવામાં આવે છે કેવા માધ્યમની અંદર આપણે ઉછેરવામાં આવશે ચલો આનો જવાબ આપો તો તમે કેવા માધ્યમની અંદર એને ઉછેરવામાં આવશે આપણે પીએસટી રિસ્ટ્રિક્શન ઉત્સેજકનો ઉપયોગ કર્યો કોનો ઉપયોગ કર્યો છે પીએસટી રિસ્ટ્રિક્શનનો ઉપયોગ કર્યો હવે પીએસટી નો આપણે ઉપયોગ કરીએ છીએ તો કોણ કપાઈ જાય ભાઈ એમ્પીસિલિન કોણ કપાઈ જવાનું છે એમ્પીસિલિન વાળો ભાગ કપાઈ જવાનું છે એમ્પીસિલિન વાળો ભાગ શું થઈ જાય દૂર થઈ જાય તો પછી કયા માધ્યમે એની વૃદ્ધિ થાય પીએસટી વન રિસ્ટ્રિક્શન ઉત્સેચક થી કાપ્યું એટલે એમ્પીસિલિન અવરોધક જનીન વાળો ભાગ તો દૂર થઈ ગયો તો બાકી કોણ વધ્યું પછી ટેટ્રાસાયક્લિન વધ્યું તો એની પછી કઈ વૃદ્ધિ થવાની છે ટેટ્રાસાયક્લિન ધરાવતા માધ્યમની અંદર એની વૃદ્ધિ થાય આર ડીએનએ બેક્ટેરિયલ કોષમાં દાખલ કરવા માટે હિ બનાવવામાં આવે છે કારણ કે કેમ બનાવીએ જલાનુરાગી ઘટક હોવાથી સ્તરમાંથી પસાર થઈ શકે છે ભાઈ આ તો જલાનુરાગી છે એટલે તો પસાર થઈ શકતો નથી જલાનુરાગી છે એટલે પસાર થઈ શકતો નથી ડીએ જલાનુરાગી ઘટક હોવાથી કોષ રસ સ્તરમાંથી પસાર થઈ શકતો નથી આ જવાબ સાચો આવશે

એ ડીએનએ ના પટ્ટા આપણે જોયા અને પછી એને અઘરમાંથી આપણે અલગ કરીશું અઘર અઘરમાંથી અને ઇલ્યુઝન એને શું કહેતા હતા આપણે પાછું છાલન એવું કેતા શું કહેતા હતા છાલન તો આ શબ્દ યાદ રાખવાનું છાલન જીન ગણ તરીકે ઓળખાતી ક્રિયાવિધિમાં વિધિમાં પુનઃસંયોજિત ડીએનએ નું કઈ ધાતુનો ડોડછડાવવામાં કયાથી આવૃત કરવામાં આવે છે આપણે સોનું ચાંદી કેલ્શિયમ મર્ક્યુરી એક તો સોનું સોનું અને બીજું કોણ આવશે ટંગસ્ટન શું આવે છે સોનું અને

આ કેવો ક્રમ કેવાય પેલિન્ડ્રોમિક ક્રમ કેવાય કેવો ક્રમ છે પુનઃ સંયોજિત ડીએનએ સોનાથી આવૃત લઘુ ત્રીય વૈજ્ઞાનો દ્વારા આવૃત કરાય અને પછી વિસ્ફોટ દ્વારા કોષમાં દાખલ કરવામાં આવે છે પહેલું જ વિધાન આમ તો સાચું થઈ ગયું આમ તો એટલે સાચું છે એટલે સાચું જ થઈ ગયું બરાબર જીન ગણ આવશે શું આવશે જીન ગણ આવશે સુ વિકસિત કોષ કેન્દ્ર ધરાવતા કોષમાં ડીએનએ આરએનએ પ્રોટીન વગેરે વિઘટિત કરવા કોષ રસ્તરને તોડવાની જરૂર પડે છે ડીએનએ ને તો થોડો વિઘટન કરવાનો છે બરાબર ડીએનએ તો જોઈશે આપણે અગારોજીલ ઇલેક્ટ્રોફોરોસિસ નો ઉપયોગ કરી ડીએનએ ના ટુકડા જોડી શકાય જોડવા માટે થોડું છે ડીએનએ ના ટુકડા અલગ કરવા માટે છે

તો ભાઈ આપણે એનો એક સરળ પસંદગીમાન રેખક તરીકે ઉપયોગ કરીએ છીએ એન્ટીબાયોટિક પ્રતિરોધક તરીકે ના એવું નથી રંગ પરિવર્તન પ્રક્રિયાઓમાં રંગ બદલાવાનો છે રંગ બદલાવાનો છે પરિવર્તન કેવા રંગની વસાહત છે પરિવર્તનીય કેવી જોવા મળશે રંગવિહીન વિહીન કેવી જોવા મળશે રંગવિહીન અને પરિવર્તન નથી થયેલી એ કેવા રંગની જોવા મળે ભૂરા રંગની જોવા મળે રંગ પરિવર્તન પછી બીજું રૂપાંતરકોને બિન રૂપાંતરકોથી જુદા કરવા એટલે પુનઃસંયોજક અને બિન પુનઃસંયોજક ને અલગ કરવા માટે એટલે જવાબ આપણો અહીંયા થવાનો છે બી અને સી બંને જવાબ શું થશે બી અને સી બંને જવાબ અહીંયા આપણો થશે આગળ કોણ સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરે છે સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરે છે પ્લાઝમિડ રિનોવાયરસ કે તો કોષોમાં કોણ પરિવર્તિત કરે કે જેનો ઉપયોગ આપણે પ્રાણી કોષની અંદર પ્રાણી કોષની અંદર આપણે જે જમીન દાખલ કરવાથી એના માટે ઉપયોગ કરીએ રિટ્રોવાયરસ તો એ જ રીતે વનસ્પતિ કોષ માટે આપણે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફિસિયન્સ

કેમ સફેદ થઈ ગઈ ભાઈ કારણ કે પુનઃ સંયોજિત બેક્ટેરિયામાં નિવેશિત નિષ્ક્રિયા થયો જે જગ્યાએ બીટા કેલેક્ટોસાઇડ નું સંકેતન કરે એની જગ્યાએ તો કોણ આવી ગયો વિદેશી જનીન આવી ગયો એટલે થયું શું અહીંયા પુનઃ સંયોજિત બેક્ટેરિયામાં બીટા કેલેક્ટોસાઇડ નિષ્ક્રિય થવાના પરિણામે આવું થયું છે આણ્વીય ગુંદર કયો છે આણવીય ગુંદર એટલે કે જે જોડવાનું કામ કરશે ડીએનએ ના જે ટુકડા છે એને જોડવાનું કામ કરે એન્ડોન્યુક્લિયસ ડીએનએ લિગેજ ડીએનએ પોલિમરેજ કેલ્ક્યુલાઇન ફોસ્ફેટ તો કોણ આવશે ડીએનએ લિગેજ નિવેશી નિષ્ક્રિયતા શેની સાથે સંકળાયેલી છે સૂક્ષ્મ ક્ષેપણ નહીં જીનગન માં નથી આવતું આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નથી નિવેશી નિષ્ક્રિયતા તો આપણે પસંદગી માં રેખક તરીકે છે પના તરીકે પસંદગીમાન રેખક તરીકે છે એટલે પુનઃ સંયોજિતની પસંદગીની અંદર આપણને મદદરૂપ થવાની છે હવે જો આઈએમસીક્યુ 31 માં એક વનસ્પતિ જિનેટિક એન્જિનિયરિંગ સૂર્યમુખીના જનીનનું કઠોળમાં વહન અને અભિવ્યક્તિ કરવા માંગે છે બરાબર એક જિનેટિક એન્જિનિયર છે કે જે સૂર્યમુખીના જનીનનું

મળેલ છે ટેકનોલોજીના આપણને સોપાન આપેલા છે આ ક્રમમાં તમારે ગોઠવવાના છે તો આપણે સૌથી સૌથી શું આવે આ જે પણ આપ્યું છે યજમાન આરડીએનએ નું પ્રવેશ ડીએનએ નું અલગીકરણ વાહકમાં ડીએનએ ખંડનું જોડાણ યજમાન કોષોનું માધ્યમમાં વ્યાપક સ્તરે સંવર્ધન ઇચ્છિત નિપજનું નિષ્કર્ષણ ઇચ્છિત ડીએનએ ના ખંડનું અલગીકરણ રિસ્ટ્રિક્શન એન્ડ ની મદદથી ડીએનએ નું અવખંડન તો જો સૌથી પહેલા તો આપણે શું કરવું પડે પહેલા પહેલું ડીએનએ નું અલગીકરણ કરવું પડે પહેલું શું કરવું પડશે ડીએનએ નું અલગીકરણ ડીએનએ નું અલગીકરણ કર્યા પછી અલગીકરણ તો કરી નાખ્યું પછી આનું શું કરવું પડશે આપણે કાપણી કરવી પડશે કાપણી કરી લીધા પછી એ ડીએનએ ના ખંડનું આપણે શું કરવું પડે કાપેલા જે ખંડ છે કાપેલા ખંડનું આપણે અલગીકરણ કરવું પડશે કાપેલા ખંડનું અલગીકરણ કર્યા પછી પાછું આપણે એની વાહકની અંદર શું કરવાનું જોડાણ કરવું પડશે વાહકની અંદર આપણે જોડાણ કર્યા પછી એનો યજમાનની અંદર જે યજમાન છે યજમાનમાં યજમાનમાં પ્રવેશ પ્રવેશ પડશે આવ્યા પછી આપણને પછી છેલ્લે એની નિપજનું નિર્માણ થવાનું કોનું નિર્માણ થશે નિપજનું નિર્માણ થશે તો એના તબક્કા થઈ ગયા તો જે જવાબ આવે સેટ કરી લેવાનું બરાબર છે જનીન દ્રવ્યના અલગીકરણના અંતિમ તબક્કામાં ડીએનએ નું અવક્ષેપન કરવા માટે માટે શું શું છીએ ડીએનએ નું થાય તો એના આપણે માટેનોલ પેલો જો જવાબ આવી જશે ઠંડો ઇથેનોલ ઉમેરીએ છીએ એટલે એનું અવક્ષેપન થઈ જાય પછી ની પ્રક્રિયા આપી કે એને તાતણા સ્વરૂપે જે મળશે એને આપણે દૂર કરવામાં આવશે ફૂગના કોષમાંથી ડીએનએ અલગ કરવા કયા ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે ફૂગના કોષમાંથી અલગ કરવા કયા ઉત્સેજકનો ઉપયોગ કરવામાં આવે છે કાઇટીનેજ કાઇટીનેજ અને સેલ્યુલેજ કાઇટીનેજ પ્રોટીએજ અને તો અહીંયા કાઇટીનેજ પ્રોટીએજ અને રિબોન્યુક્લિએજનો આપણે ઉપયોગ કરવામાં આવશે